નમસ્કાર દોસ્તો, હું છું અસિત ભટ્ટ અને તમે જોઈ રહ્યા છો એબી ડિજિટલ. તો દોસ્તો, આજના વિડીયોની અંદર આપણે ભગવાન શંકરનો મહામૃત્યુંજય મંત્રનો રજૂઆત કરવાના છીએ. આ મંત્રની આપણે ઉત્પત્તિ, એનો અર્થ, એનું ગાયન, એનું વાદન અને છેલ્લે એનું નોટેશન એ પ્રમાણે તમામે તમામ આજે આપણે આપવાના છીએ. તો દોસ્તો, વિડીયો સાથે બનાવી રહેજો, કેમ કે આપણી ચેનલ ઉપર આવવાને આવા ધાર્મિક વિડીયો આવતા જ રહે છે. અને દોસ્તો, વિડીયો શરૂ થાય પહેલાં આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કેમ કે પાછળથી તમે વિડીયોની ભાવનાઓમાં ખોવાઈ જાઓ છો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલી જાઓ છો. તો ચાલો દોસ્તો, શરૂ કરીએ આજનો આ વિડીયો. તો દોસ્તો, સૌથી પહેલાં આવે છે મહામૃત્યુંજય મંત્રની ઉત્પત્તિ. એની ઉત્પત્તિની હું તમને વાત કરું તો, પ્રાચીન સમયમાં ભારત વર્ષમાં મહાન મહાન ઋષિઓ થઈ ગયા. એમાં એક ખૂબ જ મહાન ઋષિ થયા, એમનું નામ હતું ઋષિ માર્કંડ અને તેમના પત્નીનું નામ હતું માર્કંડમતી. હવે જે આ ઋષિ દંપતી હતા, તેઓ નિસંતાન હતા, તેમને ઘરે કોઈ સંતાન ન હતું. ત્યારે એક દિવસ આ ઋષિ ભગવાન શંકરની પૂજા કરી રહ્યા હતા ત્યારે તેમને વિચાર આવ્યો કે ભગવાન મહાદેવ ખૂબ દયાળુ છે અને તે આ સૃષ્ટિના તમામે તમામ નિયમો ફેરવી પણ શકે છે, તો કેમ હું એમની તપસ્યા કરું અને એમની પાસે પુત્ર પ્રાપ્તિનું વરદાન માગું. તો એ રીતે જે ઋષિ માર્કંડ હતા એ ઘોર જંગલમાં ગયા, એકાંતમાં ગયા અને ભગવાન શંકરની ખૂબ જ ઘોર તપસ્યા ચાલુ કરી. ઘણા સમય પછી ઋષિ માર્કંડનું આ ઘોર તપ જોઈને ભગવાન શંકર પોતે જ જાતે સ્વયં ઋષિની સમક્ષ ઉપસ્થિત થયા, પ્રગટ થયા અને ઋષિને જગાડીને કીધું કે હે ઋષિવર, આપ કેમ આટલી ઘોર તપસ્યા કરો છો? ત્યારે ઋષિએ એમને કહ્યું કે હે પ્રભુ, દુનિયામાં દરેકે દરેક માનવીઓના ત્યાં સંતાનો હોય છે, પણ અમારે ત્યાં કોઈ સંતાન નથી. તો હે પ્રભુ, મને એક પુત્ર રત્નની પ્રાપ્તિ કરાવો, એવું વરદાન આપો. ત્યારે ભગવાન શંકરે કહ્યું, હે મુનિ માર્કંડ, તમારા નસીબમાં તમારા ભાગ્યમાં કોઈ પુત્ર રત્ન લખેલું નથી, છતાં પણ તમે મારી આટલી ઘોર ઉપાસના કરી છે, તો તમારે ત્યાં એક સુંદર અને તેજસ્વી અને સ્વરૂપવાન પુત્ર રત્નની પ્રાપ્તિ થશે, એવું હું વરદાન આપું છું. પરંતુ તમારો જે આ પુત્ર છે તે ફક્ત 12 વર્ષના આયુષ્યમાં મૃત્યુને શરણે થશે, તે ખૂબ જ અલ્પાયુ હશે. આટલું કહીને ભગવાન શંકર અદ્રશ્ય થઈ ગયા અને ઋષિ મુનિ પોતાના ઘરે પહોંચ્યા. થોડા સમય પછી ઋષિ મુનિના ઘરે એક સુંદર તેજસ્વી અને સ્વરૂપવાન એવા પુત્રનો જન્મ થયો અને આ જે પુત્ર જન્મ પામ્યો એનું નામ માર્કંડે રાખવામાં આવ્યું. માર્કંડે ધીમે ધીમે મોટા થવા લાગ્યા, તેમનામાં થોડી થોડી બુદ્ધિ પણ આવવામાં લાગી. ત્યારે પિતાએ માર્કંડેને ભગવાન શંકરની ભક્તિ કરવાની દીક્ષા પણ આપી અને આ રીતે માર્કંડે ધીમે ધીમે મોટા થતા જાય છે. પરંતુ માર્કંડે જેમ જેમ મોટા થતા જાય છે તેમ તેમ એમના માતા પિતાની ચિંતા વધતી જાય છે, કેમ કે એમના માતા પિતાને ખબર હતી કે માર્કંડે 12 વર્ષના થશે એટલે એમનું મૃત્યુ નિશ્ચિત છે. તેથી એક દિવસ માર્કંડે પોતાના માતા પિતાની આવી ચિંતા જોઈ અને એમણે સવાલ કર્યો પોતાના પિતાને કે હે પિતાશ્રી, આપ આટલા ચિંતાતુર કેમ રહો છો? ત્યારે માર્કંડ મુનિએ કહ્યું કે હે પુત્ર, જ્યારે તારો જન્મ થયો ત્યારે શિવજીનું એવું વરદાન હતું કે તારી ઉંમર ફક્ત 12 વર્ષની જ છે, તું માત્ર 12 વર્ષના અલ્પાયુમાં મૃત્યુને શરણે થવાનો છો, એટલા માટે અમે તારા મૃત્યુથી ગભરાઈને અને ખૂબ ચિંતામાં જીવન પસાર કરી રહ્યા છીએ. આવા વાક્યો સાંભળીને મુનિ માર્કંડે પોતે ખૂબ જ આઘાતમાં સરી પડ્યા અને તરત જ દુઃખી હૃદયે તેઓ એક ઘોર જંગલમાં ચાલ્યા ગયા અને એકાંત જગ્યા પસંદ કરીને ભગવાન શિવની આરાધના કરવા બેસી ગયા. ત્યારે એમણે ઘોર આરાધના શરૂ કરી ભગવાન શંકરની, મહાદેવ ભોળાનાથની. આ આરાધના શરૂ કરતા કરતા મુનિ માર્કંડેના મુખારવિંદની અંદરથી એક ખૂબ જ શક્તિશાળી અને પ્રભાવશાળી એવા મંત્રનું ઉદ્ભવ થયું, ઉત્પત્તિ થઈ અને તે મંત્ર આ પ્રમાણે હતો. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ બંધના મૃત્યોર્મોક્ષીયમામૃત
પામ્યો તેનું રટણ કરવામાં ઋષિ માર્કંડે પોતે ખૂબ જ મગ્ન થઈ ગયા. તે આ મંત્રનું રટણ કરતા કરતા ઘોર તપસ્યાની અંદર ખોવાઈ ગયા. આ બાજુ માર્કંડે મુનિનું આયુષ્ય પૂરું થાય છે, એમને 12 વર્ષની ઉંમર પૂરી થાય છે, ત્યારે યમરાજ પોતે માર્કંડે મુનિ જે જગ્યાએ તપ કરતા હતા તે જગ્યાએ આવે છે અને પોતાનો જે જીવ લેવાનો ગાળ્યો તે માર્કંડે મુનિના ગળામાં નાખે છે. પરંતુ અચાનક જ માર્કંડે મુનિની જગ્યાએ એક સુંદર શિવલિંગ બની જાય છે અને યમરાજનો ગાળ્યો એ શિવલિંગ ઉપર ફસાઈ જાય છે. આ દ્રશ્ય જોઈને યમરાજ પોતે ખૂબ ભયભીત થઈ ગયા, ખૂબ આઘાત પામી ગયા અને પૃથ્વી ડોલવા લાગી અને પૃથ્વીનું પૂરેપૂરું સંતુલન બગડી ગયું. પૃથ્વીનું સંતુલન બગડવાથી આકાશમાંથી 33 કરોડ દેવતાઓ અચાનક નીચે આ જગ્યાએ ઉપસ્થિત થઈ ગયા અને આ ભગવાન શંકરનું લિંગ ગાળિયામાં ફસાયેલું જોઈને સૌ વિલાપ કરવા લાગ્યા અને ભગવાન શંકરને બે હાથ જોડીને આરાધના કરવા લાગ્યા. તે સમયે ભોળાનાથ ભગવાન શંકર કાળના પણ કાળ એવા મહાકાળ સ્વરૂપે અહીં ઉપસ્થિત થયા અને યમરાજને કહ્યું કે હે યમરાજ, માર્કંડે મુનિ જે છે એ મારા પરમ ભક્ત છે અને તેમના મુખેથી મારો એક ખૂબ જ શક્તિશાળી અને પ્રભાવશાળી એવા મંત્રનું ઉદ્ભવ થયેલું છે, તો તમે માર્કંડે મુનિનો જીવ લઈ નહીં શકો, માટે તમે તમારા યમલોકની અંદર પરત ફરો. ભગવાન શંકરની આવી વાણી સાંભળીને, આવી યાજ્ઞા સાંભળીને યમરાજ પોતે પોતાના યમલોકમાં પાછા ફરે છે અને આ બાજુ માર્કંડે મુનિ મહામૃત્યુંજય મંત્રનો જાપ કરતા કરતા ખૂબ લાંબુ જીવન જીવ્યા, ખૂબ દીર્ઘાયુ જીવન જીવ્યા અને અંતે તેઓ મોક્ષને પ્રાપ્ત થયા. તો દોસ્તો, આ પ્રમાણે હતી મહામૃત્યુંજય મંત્રની ઉત્પત્તિ વિશેની વાર્તા. અને દોસ્તો, આપણે એના અર્થ વિશે જોઈએ તો સૌ પ્રથમ કહેવામાં આવ્યું છે, ઓમ ત્રંબકમ યજામહે. હે ત્રિનેત્ર ભગવાન, ત્રણેય લોકના સ્વામી, અમે સૌ આપનું પૂજન અને અર્ચન કરીએ છીએ. સુગંધિમ પુષ્ટિવર્ધનમ, આ પૃથ્વી ઉપર તમારી ભક્તિની સુગંધને ફેલાવનાર અને એ સુગંધની અંદર સતત વધારો કરનાર, ઉર્વારુકમેવ બંધનામૃત્યોર્મોક્ષીયમામૃતા. જે રીતે એક ઝાડ અથવા વેલ ઉપરથી પાકું થયેલું ફળ પોતાની જાતે ખરી પડે છે, તે જ રીતે અમે પણ પૂરી જિંદગીના તમામે તમામ અનુભવો મેળવીને મોક્ષને પ્રાપ્ત થઈએ એ વરદાન આપો પ્રભુ. આ હતો એનો અર્થ દોસ્તો. હવે આપણે શરૂ કરવાના છીએ એનું ગાયન, ત્યારબાદ એનું વાદન અને છેલ્લે આપણે જોઈશું એના નોટેશન. No.
દોસ્તો, આ પ્રમાણે હતું એનું ગાયન. હવે આપણે આ જે મહામૃત્યુંજય મંત્ર છે તેનું વાદન કરીશું. દોસ્તો, આ પ્રમાણે હતું મહામૃત્યુંજય મંત્રનું વાદન, અને હવે આપણે જોઈશું એની નોટ્સ, એના નોટેશન્સ. તો દોસ્તો, સ્ક્રીન ઉપર ધ્યાન રાખજો અને કીબોર્ડ ઉપર પણ ધ્યાન રાખજો. તો એ પ્રમાણે, જે પ્રમાણે કીબોર્ડ ઉપર વાગતું હશે એ પ્રમાણે સ્ક્રીન ઉપર પણ લખાઈને આવશે નોટેશન્સ. તો આપ જરા નોંધી લેશો એ, અને આપ પોતે પણ એને વગાડી શકશો. રાઈટ. ઊંચી નોટ્સ જાય છે તે આ પ્રમાણે છે. આમાં બે જ નોટો આવતી હોય છે, એક નીચેની અને એક ઉપરની. તો જે ઉપરની નોટ છે એ આ પ્રમાણે છે, તમે જોજો. ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ. ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ. પ્રમાણે હતો મહામૃત્યુંજય મંત્ર. આ મંત્રનું આજે આપણે ઉત્પત્તિ, અર્થ, ગાયન, વાદન અને નોટેશન એ તમામે તમામ રજૂ કરેલ છે. તો દોસ્તો, આ વિડીયોમાં ફક્ત આટલું જ. જો વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો અને શેર કરજો. તો ચાલો દોસ્તો, મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી જય ભોલે.